મહા મહિનો એટલે દેવી દેવતાઓનો પવિત્ર મહિનો. આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું ઘણું મહત્ત્વ છે. ભારતના એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાં લોકો આજે પણ દેવી દેવતાઓ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ત્યારે આપણા શાસ્ત્રોમાં પણ મહા મહિનામાં વ્રત ઉપવાસ અને દાન પુણ્યને લઈ ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો મહા મહિનામાં ઈષ્ટદેવની પૂજાપાઠ કરવામાં આવે તો આપણા ઈષ્ટદેવ આપણી પર પ્રસન્ન રહે છે અને દુઃખ દરિદ્ર આપણામાંથી દૂર રહે છે. એટલે જ મહા મહિનામાં ઠેર ઠેર ઈષ્ટદેવોની પૂજાપાઠ, ભજન તેમજ હવન કરવામાં આવે છે. ત્યારે આપણા બનાસકાંઠામાં પણ કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં લોકો પોતાના ઈષ્ટ દેવતાઓ પ્રત્યે આસ્થા ધરાવે છે. બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા તાલુકાના આરખી અને વાગોર પાટિયા નજીક આવેલ ખેતરમાં ગોગ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન ગોગ મહારાજ પ્રત્યે તેના લોકો ખૂબ આસ્થા ધરાવે છે અને તેમને ગોગ મહારાજ પર અતૂટ શ્રદ્ધા છે. તેથી અહીંના લોકો દ્વારા મા સુદ આઠમના દિવસે ગોગ મહારાજના મંદિરે રમેલ રાખવામાં આવી હતી. એટલે કે આ રમેલ ગોગ મહારાજ પર આસ્થા રાખતા આરખી અને વાગોર ગામના એક પરિવાર રાખી હતી. જો કે આ રમેલ ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. રમેલમાં ગોગ મહારાજની રેગડી ગાઈ ગોગ મહારાજ ને રીઝવવામાં આવ્યા હતા. તેમજ રમેલમાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગોગ મહારાજની રમેલમાં ભુવાજી રમેશભાઈ પટેલ, દેવરાજભાઈ, વિષ્ણુભાઈ તેમજ પોપટભાઈ સહિત સમસ્ત ગ્રામના લોકો હાજર રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.